પ્રાંતિજ અને તલોદમાં સવારના અરસા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ પંથકમાં સવારના અરસા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેમાં પ્રાંતિજ પંથકમાં 2.25 ઇંચ અને તલોદ પંથકમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો હતો અને સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો હતો. આમ તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને વરસાદને લઈ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. ઈડરના ગંભીરપુરા ગામે પુરવઠા વિભાગના દરોડા પડ્યા હતા, જેમાં ખાનગી દુકાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો 1 લાખનો જથ્થો પકડાયો હતો, જેમાં ઘઉંનો 1790 કિલોગ્રામ, ચોખા 1150 અને ચણા 50 કેજીનો જથ્થો સીઝ કરાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારીને ગુરુવારે ગંભીરપુરાથી પસાર થતી વખતે એક દુકાનમાં સરકારી અનાજની લે વેચ થતી હોવાની હિલચાલ જોવા મળતા ઈડર પુરવઠા વિભાગની ટીમને બોલાવી દુકાનમાં દરોડો પાડ્યો હતો. તંત્રની તપાસ દરમિયાન 1790 કિલોગ્રામ ઘઉં, 1150 કિલોગ્રામ ચોખા અને 50 કિલોગ્રામ ચણાનો જથ્થો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ દરમિયાન આ દુકાનમાં કેટલાક એરિયાઓ સરકારી અનાજ આપી જતા હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આ અનાજ બાબતે દુકાન માલિક મહેમાન જાકીર હુસેન ફકીર મોહમ્મદની પૂછપરછ ધરી હતી, જેમાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી આખરે તંત્રે અનાજનો તમામ જથ્થો શંકાસ્પદ સરકારી અનાજ રૂપી ગણી તમામ જથ્થો તેમજ 4000 ના 2 વજન કાંટા મળી ₹13,930નો મુદ્દામાલ કબજે લીધો હતો. તમામ શંકાસ્પદ અનાજ સીઝ કરી પુરવઠા ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યું હતું. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર. અરવલ્લી જિલ્લામાં નાગપાંચમ પર્વ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મોડાસાના ગારુડી ધામ ખાતે ગોગા મહારાજના મંદિરે ભવ્ય આયોજન કરાયું હતું. શ્રદ્ધા અને આસ્થા સાથે ભક્તોએ શીશ ઝુકાવ્યા હતા. અરવલ્લી જિલ્લામાં નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી, જેમાં મોડાસા પાસે આવેલા ગારુડી ધામ ખાતે સ્વયંભૂ ગોગા ધામ ગારુડી ખાતે ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો અહીં ઉમટી પડ્યા હતા. અહીં આવેલા એક આંકલાના ઝાડ નીચે સ્વયંભૂ નાગદેવની હાજરીનો ચમત્કારનો ઇતિહાસ છે. ભક્તો અહીં મોટી સંખ્યામાં અહીં આવે છે. કોઈ મોટો રોગ, કોઈ અટકેલા કામ અહીં આવતા ભક્તોના પૂરા થાય છે. તેમજ અહીં ગોગા મહારાજ ગારુડી ધામના આશીર્વાદથી 134 દીકરાનો જન્મ થયો છે, જ્યાં વિજ્ઞાન પર પાછું પડ્યું છે. આ મંદિરમાં દર રવિવારે હજારો ભક્તોના માટે ભોજનશાળામાં પ્રસાદીનું આયોજન ચેતન ભુવાજી દ્વારા કરવામાં આવે છે અને હજારો ભક્તો તેનો લહાવો લે છે. મહારાજના મંદિરમાં કોઈ દાનપેટી પણ મૂકવામાં આવતી નથી. ત્યાં સ્ટાફ નર્સ તરીકે સિવિલમાં ફરજ બજાવું છું. ત્યાં અંધશ્રદ્ધા જેવું મારામાં કંઈ છે નહીં, પણ અહીંયા શ્રદ્ધાનો વિષય લાગે છે એટલે અહીંયા આવું છું. 2 વર્ષથી આવું છું. મારી બેબી બીમાર થઈ ગઈ હતી, ઓક્સિજન ઉપર રાખવી પડી હતી, તે છતાંય જો અહીંયા આવ્યા પછી અને આજ સુધી બીમાર નથી થઈ, એટલે સૌથી મોટો મહારાજનો ઉપકાર છે. અને આજે નાગપાંચમ છે, હું દર નાગપાંચમે મારા મહારાજના ભાઈ મનાયા છે અને રાખડી બાંધું છું. ભુવાજી પણ ભાઈ છે મારા, રાખડી એમને બાંધું છું. આજે જે પર્વ છે નાગપાંચમનો પર્વ, હું અહીંયા 3 રવિવારથી રવિવાર ભરું છું. ને અહીંયા ખૂબ શ્રદ્ધા છે, જેની મનોકામના હોય અહીંયા પૂરી થાય છે. ને બીજું એક જે શું કહેવાય, અંધશ્રદ્ધામાં હશે એની મનોકામના અહીંયા નહીં પૂરી થાય. શ્રદ્ધાથી મન, આપણા મનથી આવશો તો તમારી શ્રદ્ધા પૂરી થશે. એટલે હું તો એટલું જ કહીશ કે આપણે ગમે ત્યાં જશું, પણ શ્રદ્ધાથી જશું તો આપણી મનોકામના જરૂર પૂર્ણ થાય છે. અનુભવ તો એ છે કે મારે બાબાના વિઝા માટે જે વાત કરી છે, વિઝા માટે અમને જે ટાઈમ આપ્યો છે, અને અમને લાગે છે કે અહીંયા રવિવાર ભર્યા પછી મારે જે વિઝાનો પ્રશ્ન છે પૂરો થશે, અને મને ગોગા બાબાજી ઉપર પૂરી શ્રદ્ધા છે. જય ગોગ બાબાજી. તથા અંધશ્રદ્ધામાં માનતા નથી ત્યારે નાની જગ્યામાંથી આજે સમય વીતતા ગારુડી ધામ બન્યું તથા હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર બન્યું છે.
ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. છેલ્લા 4-5 મહિનાથી આવું છું દર રવિવારે, તો અહીંયા આસ્થાનું કિરણ અને સત્ય ઉપર ટકી રહેલી ભૂમિ છે. ઘોઘા મહારાજનો બહુ અહીંયા સત્ય છે. જે પણ દુખિયારો અહીંયા ગારોડીની અંદર આવે છે એની મનોકામના પૂરી થાય છે. જો તમે શ્રદ્ધા રાખો તો તમારું કાર્ય જરૂરથી સફળ થાય છે. હું મારા બાબાને વિદેશ જવા માટે ઘણી જગ્યાએ રખડ્યો હતો અને પછી મને ગારોડીનું એડ્રેસ મળ્યું ચેતન ભુવાનું, તો અહીંયા આવ્યો તો મને અહીંયા આવ્યા પછી એમ થયું કે ના, ખરેખર ઘણી જગ્યાએ અત્યાર સુધી રખડ્યા ભુવાજી જોડે, તો જે ખોટું ચાલતું હતું ધતિંગ જેને લૂંટવા માટે જ પબ્લિકને જે લૂંટવાનું ચાલે છે અહીંયા ચાલતું નથી, અહીંયા સત્ય ઉપર જ ચાલે છે. તમારે ગમે તેટલી ઓળખાણ હોય તો એ તમને લાઇનમાં જ્યારે તમારો નંબર આવે ત્યારે જ ભુવાજી તમને કંઈક પૂછો તો બતાવે છે. એવું નથી કે ભાઈ લાગવગવાળા છે તો એમને આગળ બોલાવી લે. અને અહીંયા સત્યની ગાદી ઉપર ચાલી રહ્યું છે. અને મોટા મોટું દર રવિવારે અન્નદાન થાય છે, જે અન્નનું પુણ્ય કરવામાં આવે છે એ પણ એક મોટા મોટું દાન છે. એટલે મહારાજને જે અન્નદાન માટેનો પ્રસ્તાવ અને એમના મનની અંદર ઘોઘા બાપાએ જે વિચાર મૂક્યો એ ખૂબ ખરેખર સરસ છે. અન્નદાન એ મોટા મોટું દાન છે. આજે નાગ પોચમ એટલે દાદાનો મોટો પ્રોગ્રામ છે, એટલે બધા ભાવિ ભક્તો અહીંયા ઉપસ્થિત છે કે જ્યારે એમને બધા અનુભવ થયા છે. કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે જાહેરમાં, પણ કે ભાઈ તમે આવજો એવું નહીં, છતાં દાદાના ઉપર અપૂર શ્રદ્ધાથી બધા લોકો આજે વરસાદની સિઝન છે છતાંય પોતાનો ટાઈમ કિંમતી સમય કાઢી અને અહીંયા પધાર્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ઈડર ખાતે કોલકાતામાં બનેલી બળાત્કાર તેમજ હત્યાની ઘટનાને લઈ મહિલા અધિકાર મંચની બહેનો તેમજ જીત નિશ્ચય એકેડમીની બહેનો દ્વારા બનેલી ઘટનાને ઉખેડી નાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે કોલકાતામાં બનેલી બળાત્કાર તેમજ હત્યાની ઘટનાને લઈ મહિલા અધિકાર મંચની બહેનો તેમજ જીત નિશ્ચય એકેડમીની બહેનો દ્વારા બનેલી ઘટનાને ઉખેડી નાખવા તેમજ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આવી ઘટનાઓ વારંવાર દેશભરમાં બનતી હોય છે. કેન્દ્ર સરકાર હોય છે કે રાજ્ય સરકાર હોય, મહિલાઓની સુરક્ષા ખોટી ખોટી વાતો કરી રહી છે, ત્યારે બિહારની બનેલી ઘટના પ્રત્યે ગાંઠ હવે ગુજરાતમાં પણ કરી રહ્યા છે. ત્યારે બિહારના મુઝફ્ફરપુર અને કોલકાતા તાજેતરમાં બનેલી ઘટનાને લઈ આરોપીને સખતમાં સખત સજા થાય તેમજ આરોપીની ફાંસીની સજા આપવામાં આવે તે મહિલા અધિકાર મંચ તેમજ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા સરકારને અપીલ કરવામાં આવે છે. બીજી બાજુ આવા બનાવો ફરી ન બને તે માટે સરકારને આ બાબતે ધ્યાને રાખી કડકમાં કડક કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી મહિલાઓની માંગ ઉઠી છે. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. સાબરકાંઠા જિલ્લાના ખેબ્રહ્મા પાસે આવેલ ખેડવા ડેમમાં પાણીની આવક થતા 240 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ખેબ્રહ્મા પાસે આવેલા ખેડવા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખેડવા ડેમમાં નવા નીર આવ્યા હતા, જેથી ખેડવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેમાંથી 240 ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જે ડેમનું રૂરલ લેવલ જાણવા માટે છોડાયું હતું. ચોમાસાની સિઝનમાં સૌ પ્રથમ જિલ્લામાં ખેડવા ડેમનો દરવાજો ખોલાયો હતો, જે પાણીના નદીમાં છોડવામાં આવ્યું હતું. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેબ્રહ્મા. ઈડરમાં NIOS પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પાસેથી ઓનલાઈન ફી સિવાય પણ પૈસા વસૂલતા 3 ઝડપાયા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ECBએ NIOS નું રેકેટ ઝડપવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં NIOS પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પાસેથી ઓનલાઈન ફી સિવાય પણ પૈસા વસૂલતા 3 વ્યક્તિ ઝડપાયા હતા. પરીક્ષા આપવા કેન્દ્રમાં બેસનાર પરીક્ષાર્થીઓને પાસ કરાવી આપવા માટે લાંચ માંગી હતી અને 1,60,000 રૂપિયાની રકમની લાંચની માંગણી કરી હતી. જો કે પરીક્ષા આપવા માટે 22 પરીક્ષાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, જેમાં ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડમીમાં ECBએ ટ્રેપ ગોઠવતા 3 ઝડપાયા હતા અને લાંચ લેતા 3 ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં આરોપી કમલેશ પટેલ NIOS પરીક્ષાનું કેન્દ્ર વલાસણા રોડ પર ચલાવતો હોવાની દિશામાં તપાસ હાથ ધરાઈ હતી અને અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હોવાની પણ તપાસ હાથ ધરાશે. રાજ્યમાં NIOS ના ચાલતા કેન્દ્રો પર લેવાતી પરીક્ષાને લઈને પણ સવાલો સર્જાયા હતા. અભણ જેવા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવા જ રીતસરનું રેકેટ ચલાવતું હોવાના સવાલ ઉઠ્યા છે. ECB દ્વારા NIOS ને મામલાની જાણ કરાયા બાદ તપાસનો ધમધમાટ થવાની શક્યતા છે. ઈડરમાં ચાલતો પરીક્ષા કેન્દ્રની શાળાની સરવણી હોવાની અંગેની દિશામાં તપાસ હાથ ધરાશે. ઝડપાય આરોપી જેમાં એક કમલેશ ગીરધરભાઈ પટેલ રહેઠાણ સાબલવાડ તાલુકો ઈડર, બે કાજલ દીપકભાઈ ત્રિવેદી લાલપુર તાલુકો ઈડર અને ત્રણ ઈશુ પ્રકાશભાઈ પટેલ રહેઠાણ કાવા તાલુકો ઈડર, જેમાં ઝડપાયેલા આરોપી કમલેશ પટેલના ઘરે અને એકેડેમીમાં તપાસ હાથ ધરાઈ હતી. જરૂરી દસ્તાવેજો અને પરીક્ષાને લગતા સાહિત્ય કબજે લેવાયા હતા. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર.